નમસ્કાર મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર વિશે જાણીશું. આંકડાશાસ્ત્ર એટલે શું? આંકડાશાસ્ત્ર એ માહિતીને વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવી, વ્યવસ્થિત કરવી, ટૂંકાવવી અને વિશ્લેષણ કરવું તે સંબંધિત વિજ્ઞાન છે. આંકડાશાસ્ત્રનો આધાર માહિતી છે. પાયાનું વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ખેતીવાડી, કારખાનાઓ, વહીવટી વગેરે બાબતના પ્રશ્નોનો આજે આંકડાશાસ્ત્ર દ્વારા ઉકેલ મેળવી શકાય છે. આપણને ટીવી અને દૈનિક પત્રોમાંથી ઘણી માહિતી મળતી હોય છે, જેમ કે કોઈ કંપનીનો નફો નુકસાન, કોઈ શહેરનું તાપમાન, ચૂંટણીના પરિણામો વગેરે. આ બધી માહિતીમાંથી જુદા જુદા તારણ કાઢવા તેનું નામ આંકડાશાસ્ત્ર. માહિતીનું વિશ્લેષણ કરવા તેનું એકત્રીકરણ ખૂબ જ જરૂરી છે. માહિતીને બે ભાગોમાં વહેંચી શકાય. પ્રાથમિક માહિતી, જેને અંગ્રેજીમાં પ્રાઇમરી ડેટા કહે છે, અને ગૌણ માહિતી, જેને અંગ્રેજીમાં સેકન્ડરી ડેટા કહે છે. જ્યારે સંશોધકે કોઈ ચોક્કસ વિષય તેના મગજમાં રાખી તેણે જાતે માહિતી મેળવી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. એવી માહિતી કે જે બીજા કોઈએ બીજા વિષયના સંદર્ભમાં મેળવેલ હોય તેને ગૌણ માહિતી કહે છે. દાખલા તરીકે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એ ગૌણ માહિતી કહેવાય છે, કારણ કે સંશોધકે પહેલેથી શાળામાં નોંધાયેલ માહિતીમાંથી માહિતી મેળવી છે. જ્યારે છેલ્લા એક વર્ષના આપણા ઘરના ટેલિફોન બિલની માહિતી એ પ્રાથમિક માહિતી કહેવાય. માહિતી એકત્રિત કર્યા પછી તેને વ્યવસ્થિત રીતે રજૂ કરવી ખૂબ જ જરૂરી છે. માહિતીને રજૂ કરવા સૌ પ્રથમ આપણે વિસ્તાર વિશે જાણીશું. વિસ્તારને અંગ્રેજીમાં રેન્જ કહે છે. માહિતીના મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. દાખલા તરીકે કોઈ ખેલાડીએ 10 ઇનિંગમાં આ પ્રમાણે રન નોંધ્યા છે. આમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સૌથી ઓછા રન 11 છે અને સૌથી વધુ રન 54 છે. આ બંનેનો તફાવત લેતા આપણને 43 મળે છે. તેને માહિતીનો વિસ્તાર કહેવાય. હવે આપણે આવૃત્તિ વિશે શીખીશું. આવૃત્તિને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહે છે. આવૃત્તિને સમજવા માટે આપણે એક દાખલો લેશું. ધારો કે આપણે 30 વિદ્યાર્થીઓના ગુણ ભેગા કર્યા તો કોઈ ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને તે ગુણની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી કહે છે. આ માહિતી માટે આપણને આ મુજબ કોષ્ટક મળશે. આ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે 15 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 1 છે, 30 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 1 છે, તેવી જ રીતે 90 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. આ પ્રકારના કોષ્ટકને અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિવરણ કોષ્ટક કહે છે. જ્યારે માહિતીની સંખ્યા વધારે હોય ત્યારે આપણે માહિતીને જૂથમાં ફેરવી શકીએ છીએ. આ જૂથને વર્ગ એટલે કે ક્લાસ અથવા વર્ગ અંતરાલ એટલે કે ક્લાસ ઇન્ટરવલ કહે છે. વર્ગની લંબાઈને વર્ગ લંબાઈ એટલે કે ક્લાસ લેન્થ અથવા વર્ગમાપ કહે છે. દરેક વર્ગના નાનામાં નાના શક્ય અવલોકનને અધ વર્ગ સીમા એટલે કે લોઅર ક્લાસ લિમિટ કહે છે, અને મોટામાં મોટા શક્ય અવલોકનને ઉર્ધ્વ વર્ગ સીમા એટલે કે અપર ક્લાસ લિમિટ કહે છે. આવૃત્તિ દર્શાવવા માટે આપણે આવૃત્તિ ચિહ્ન એટલે કે ટેલિમાર્કનો ઉપયોગ કરીએ છીએ. ટેલિમાર્ક આ પ્રમાણે છે. જ્યારે આવૃત્તિ 1 હોય ત્યારે 1 ઊભો લીટો કરવાનો, 2 હોય ત્યારે 2 ઊભા લીટા કરવાના, એવી રીતે આપણે 4 સુધી ઊભા લીટા કરશું. પરંતુ જ્યારે આવૃત્તિ 5 થઈ જાય ત્યારે આપણે આ ચિહ્ન વાપરીશું.
અને પછી આગળ આપણે આ જ રીતે ટેલિમાર્ક કરતા જશું. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે 50 હોટેલોમાં દરેક કપમાં અપાતી ચાના જથ્થાની માહિતી છે. એ માહિતી આ મુજબ છે. આ માહિતીનું કોષ્ટક આપણને આ મુજબ મળશે. આ કોષ્ટકમાં જોઈ શકાય છે કે વર્ગ લંબાઈ 20 મિલીલીટર છે. તમે જોઈ શકો છો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાથી આવૃત્તિને રજૂઆત કરવી ખૂબ જ સરળ થઈ જાય છે. આ ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂનતમ અવલોકન 68 છે અને મહત્તમ અવલોકન 204 છે. આથી વિસ્તાર આપણને બંનેનો તફાવત એટલે કે 136 મળે છે. આ પ્રકારના કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે કે ગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ કહે છે. હવે આપણે બીજું ઉદાહરણ લેશું. આ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે બે આસપાસના વર્ગની નીચલી સીમા અને ઉપલી સીમા વચ્ચે કોઈ અંતર નથી. તો હવે તમને પ્રશ્ન થશે કે 35.5 એ ઉપરના બંને વર્ગોમાં દેખાય છે, તો 35.5 કયા વર્ગમાં આવશે? આપણી સગવડતા ખાતર આપણે એક રૂઢિ તરીકે 35.5ને વર્ગ 30.5થી 35.5ને બદલે વર્ગ 35.5થી 40.5માં લઈશું. એટલે કે 35.5 જે વર્ગમાં અધસીમા બિંદુ છે તે વર્ગ આપણે લેશું. આ બધા અનુક્રમે અધસીમા બિંદુ છે. તેને અંગ્રેજીમાં લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ કહેવાય છે. આ બધા અનુક્રમે ઉર્ધ્વ સીમા બિંદુઓ છે. તેને અંગ્રેજીમાં અપર બાઉન્ડ્રી પોઈન્ટ કહે છે. આ પ્રકારના આવૃત્તિ વિવરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિવરણ કોષ્ટક કહે છે. તેને અંગ્રેજીમાં કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ કહેવાય છે. માહિતીને આલેખ દ્વારા વધુ સારી રીતે રજૂ કરી શકાય છે. આપણે બધા જાણીએ છીએ કે 1000 શબ્દો કરતા એક આલેખ ઘણો સારો. આથી આપણે નીચે દર્શાવેલા આલેખો વિશે જાણીશું. પહેલું, લંબાલેખ, જેને અંગ્રેજીમાં બાર ડાયાગ્રામ્સ કહે છે. બીજું, સમાન અને અસમાન લંબાઈના સ્તંભાલેખ, જેને અંગ્રેજીમાં હિસ્ટોગ્રામ્સ ઓફ યુનિફોર્મ વિડ્થ એન્ડ ઓફ વેરિંગ વિડ્થ કહે છે. અને ત્રીજું, આવૃત્તિ બહુકોણ, જેને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી પોલિગોન કહે છે. અહીં એક લંબાલેખ દર્શાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરખી પહોળાઈના લંબચોરસ અને બે લંબ વચ્ચે સમાન અંતર રાખી ચલ એક્સ અક્ષ પર લેવામાં આવે છે. આવૃત્તિ વાય અક્ષ પર લેવામાં આવે છે અને લંબની ઊંચાઈ એ આવૃત્તિની કિંમત પર આધાર રાખે છે. ખૂબ જ મહત્વની વાત એ છે કે આ આલેખ અસતત માહિતી માટે વપરાય છે. સ્તંભાલેખ એ લંબાલેખ જેવો જ આલેખ છે, પરંતુ આ આલેખ સતત વર્ગો માટે વપરાય છે. દાખલા તરીકે 40 વિદ્યાર્થીઓનું વજન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક લઈએ. આ માહિતીનો આલેખ રજૂ કરવા આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ લેશું. પણ પ્રથમ વર્ગ શૂન્યથી શરૂ થવાને બદલે 30.5થી શરૂ થાય છે. માટે આપણે આલેખમાં એક્સ અક્ષ પર કાપ એટલે કે કિંક અથવા છેદ એટલે કે બ્રેક દર્શાવીશું. આમ આપણને આ પ્રમાણેનો સ્તંભાલેખ મળશે. હમણાં આપણે જે આલેખ જોયો તે સમાન લંબાઈનો સ્તંભાલેખ હતો. હવે આપણે અસમાન લંબાઈના સ્તંભાલેખ વિશે જાણીશું. અસમાન લંબાઈના સ્તંભાલેખમાં વર્ગોની લંબાઈ અલગ હોય છે. જેમ કે આ આલેખમાં તમે જોઈ શકો છો કે
પહેલા વર્ગની લંબાઈ 10 મિનિટ છે, બીજા વર્ગની લંબાઈ 5 મિનિટ છે, ત્રીજા વર્ગની લંબાઈ 15 મિનિટ છે અને ચોથા વર્ગની લંબાઈ 5 મિનિટ છે. આવૃત્તિ બહુકોણ એ સ્તંભાલેખના પાસ પાસેના સ્તંભોના ઉપરની બાજુના મધ્ય બિંદુઓને રેખાખંડો દ્વારા જોડવાથી મળે છે. જેમ કે અહીં દર્શાવેલ આવૃત્તિ બહુકોણમાં બી સી ડી ઈ થી લઈને કે સુધી બધા મધ્ય કિંમત છે, એટલે કે મધ્ય બિંદુઓ છે. તેને અંગ્રેજીમાં ક્લાસ માર્ક કહે છે. મધ્ય કિંમતની વ્યાખ્યા આ પ્રમાણે છે. ઉર્ધ્વ બિંદુ સીમા બિંદુ અને અધ સીમા બિંદુનો સરવાળો કરી તેને બે વડે ભાગી નાખો. આમ આપણે કોઈ પણ સ્તંભાલેખનો આવૃત્તિ બહુકોણ દોરી શકીએ. હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ વિશે જાણીશું. સૌથી પહેલા આપણે મધ્યક વિશે વાત કરીશું. મધ્યકને અંગ્રેજીમાં મીન કહે છે. બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની સંખ્યા દ્વારા ભાગતા જે કિંમત મળે તેને આપેલ માહિતીની સરેરાશ અથવા મધ્યક કહે છે. તેને સંકેતમાં એક્સ બાર દ્વારા દર્શાવવામાં આવે છે. માટે જો X1, X2, X3 થી લઈને XN n અવલોકનો હોય તો આ અવલોકનોનો મધ્યક એક્સ બાર બરાબર તે બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા n થાય. તેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. આ ચિહ્નને સિગ્મા કહેવાય છે. આખા અંશને આપણે આ રીતે વાંચીશું. જ્યાં આઈ એ 1 થી n કિંમત ધારણ કરે છે તે પ્રમાણે xi નો સરવાળો દર્શાવે છે. ગણતરી સરળ કરવા માટે ધારો કે a કોઈ વાસ્તવિક સંખ્યા છે. આપણે બધા જ અવલોકનોમાંથી a બાદ કરીએ તો આપણને મધ્યક આ પ્રમાણે મળે. આથી એક્સ બાર બરાબર એ વત્તા આઈ બરાબર 1 થી લઈને એન ડી આઈ ભાગ્યા એન થાય. અહીંયા ડી આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ થાય. ડી આઈ ને અંગ્રેજીમાં ડેવિએશન કહે છે. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. નીચેના અવલોકનો વિદ્યાર્થીઓની ઊંચાઈ દર્શાવે છે. તેનો મધ્યક શોધવાનો છે. અહીં સંખ્યાઓ મોટી છે તેથી સરવાળો કરવો અઘરો છે. હવે કોઈ પણ એ ધારવાનો. આપણે ધારી લઈએ કે એ બરાબર 122 છે. અહીં નોંધવાનું એ કે એનું મૂલ્ય જરૂરી નથી કે એ આપેલ માહિતીમાં જ હોય. તેનો કોષ્ટક આપણને આ રીતે મળશે. બધા ડેવિએશન એટલે કે ડીઆઈ નો સરવાળો આપણને -20 મળે છે. તેને મધ્યકના સૂત્રમાં રાખતા આપણને મધ્યક 120 મળે છે. હવે જ્યારે અસતત ચલનું આવૃત્તિ વિતરણ આપેલ હોય એટલે કે XI અને FI આપેલા હોય ત્યારે મધ્યક આ પ્રમાણે મળે છે. મધ્યક એ આઈ બરાબર આઈ 1 થી લઈને કે સુધી FI XI ના ગુણાકારનો સરવાળો ભાગ્યા બધી આવૃત્તિનો સરવાળો થાય છે, જ્યાં બધી આવૃત્તિનો સરવાળો n ને બરાબર થાય છે. આ સમજવા માટે આપણે વિદ્યાર્થીઓના ગુણોનું ઉદાહરણ લેશું. આ કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે અને FI XI ના ગુણાકારનો સરવાળો 1779 થાય છે. હવે તેને મધ્યકના સૂત્રમાં રાખતા આપણને મધ્યક એ 59.3 મળે છે. હવે આપણે મધ્યસ્થ વિશે વાત કરીશું. મધ્યસ્થને અંગ્રેજીમાં મીડિયન કહે છે. તેને એમ દ્વારા દર્શાવવામાં આવે છે. માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને મધ્યસ્થ કહે છે. જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય તો
એન વત્તા એક ભાગ્યા બે મુ અવલોકન મધ્યસ્થ થાય. જો અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો એન ભાગ્યા બે મુ અવલોકન અને એન ભાગ્યા બે વત્તા એક મુ અવલોકનનો સરવાળો કરી તેને બે વડે ભાગતા જે સંખ્યા મળે તે મધ્યસ્થ કહેવાય. દાખલા તરીકે ધારો કે આપણી પાસે સંખ્યાઓનું આ જૂથ છે. તેને ચડતા ક્રમમાં ગોઠવતા આપણને આ જૂથ મળશે. અહીં જોઈ શકાય છે કે અવલોકનોની સંખ્યા 7 છે, જે અયુગ્મ છે. તેથી 7 વત્તા 1 ભાગ્યા 2 કરવાથી 4 મળે છે, એટલે કે ચોથું અવલોકન મધ્યસ્થ કહેવાય. ચોથું અવલોકન આપણી પાસે 16 છે. આથી મધ્યસ્થ બરાબર 16, એટલે કે એમ બરાબર 16. હવે આપણે બહુલક વિશે વાત કરીશું. બહુલકને અંગ્રેજીમાં મોડ કહે છે. તેને ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે. જો માહિતીમાં બે કે તેથી વધુ અવલોકનો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા હોય અને બધા જ સરખી વખત, તો તે બધી જ સંખ્યા બહુલક છે. બે બહુલક વાળી માહિતીને દ્વિબહુલક માહિતી, એટલે કે બાય મોડલ કહે છે. જ્યારે બે થી વધુ બહુલક હોય તેને બહુબહુલક માહિતી, એટલે કે મલ્ટી મોડલ કહે છે. દાખલા તરીકે 20 ગુણમાંથી વિદ્યાર્થીઓને નીચે મુજબ ગુણ મળ્યા છે. આ માહિતીને ચડતા ક્રમાનુસાર ગોઠવવાથી આપણને આ મળે છે. અહીં જોઈ શકાય છે કે 8 અને 12 બંને સૌથી વધુ વખત આવે છે, એટલે કે 3 વખત આવે છે. માટે 8 અને 12 બંને બહુલક છે, એટલે કે Z બરાબર 8 અને 12 બંને. આપેલ માહિતી દ્વિબહુલક માહિતી છે. અહીં મેં થોડા પ્રશ્નો તમારા માટે રાખ્યા છે. આ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોના વિવરણમાં મળી જશે. આશા છે કે આ વિડીયોમાં તમને આંકડાશાસ્ત્ર વિશે ઘણી માહિતી મળી હશે. ધન્યવાદ.